મારે તો ફક્ત ભગવાન નું ભજન કરવું છે, મને ક્ષમા કરે. મહારાજ, આપ ભી સન્યાસી ઓર હમ ભી સન્યાસી, લેકિન હમ તો રામ કા નામ જાપતે હૈ, જપ કરતે હૈ, તપ કરતે હૈ, ભગવાન કો યાદ કરતે હૈ, લેકિન મેં દેખ રહા હું કે આપ તો એસા કુછ ભી નહીં કરતે. ન ઉર્સ જપું, ન મુખ સે જપું, ન કર સે જપું રામ, રામ ખુદ હમકો જપે ઓર હમ કરે વિશ્રામ. સંપત્તિ તે સદાય દૂર રહે, આટલી સુખ સાહેબી સામે કાલીને આવી અને ક્ષણનો પણ વિચાર કર્યો નહીં અને એનો ત્યાગ કર્યો. પીઠાધીશ્વરનો પદ અવધૂતને મન ચપટી લોટથી વધારે ન હતો. બેટા, લોટ શબ્દનો અર્થ મરાઠીમાં પીઠ થાય એટલે અવધૂત પીઠને ચપટી લોટ માનતા. પોતાના હસ્તાક્ષરમાં લખાયેલ નારદમુનિ રચિત દત્તસ્તોત્ર બાપજીએ એમને આપ્યો હતો, જેના 10,000 પાઠ કરી તેઓ પીઠાધીશ્વર બન્યા. એવા શંકરાચાર્યની વાત બાપજીએ સહેજમાં ઠુકરાવી દીધી અને આગળ પરિક્રમા આરંભી દીધી. પરિક્રમા દરમિયાન એક વખત એવું બન્યું કે ગોળ કરાશ, માંગવાનું તો હતું જ નહીં, બસ અવધૂતે ચાલ્યા જ કર્યું, ચાલ્યા જ કર્યું. ભૂખ્યા પેટે 3-3 દિવસો થઈ ગયા, શરીરમાં અશક્તિ લાગવા માંડી તો પણ ચાલતા જ રહ્યા. પણ પછી ગોળના પાણી ઉપર
નર્મદા પરિક્રમા કરો છો એ મહારાજ આપ જ ને? હા, ચાલો તમારે માટે ગોળ લાવ્યો છું, સ્વીકારો. પણ ભાઈ, તમને કેવી રીતે ખબર પડી વચ્ચે નું બંધ કે હું નર્મદા પરિક્રમા કરવા નીકળ્યો છું અને હું ફક્ત ગોળનું પાણી જ લઉં છું? મહારાજ, ગઈકાલે રાતે નર્મદા માતા મારા સ્વપ્નમાં આવ્યા હતા અને એમણે મને કહ્યું કે એક સંત મારી પરિક્રમા કરવા માટે નીકળ્યા છે અને એ ફક્ત ગોળનું પાણી જ લે છે. છેલ્લા બે કે ત્રણ દિવસથી એમની પાસે ગોળ પણ ખલાસ થઈ ગયો છે, માટે તું ત્યાં જા અને જઈને ગોળ આપી આવ. સ્વીકારો મહારાજ. ભાઈ, આ માં કેટલી દયાળુ છે, મારી કેટલી કાળજી લે છે. એક કામ કરો, આ ડબ્બામાં થોડો ગોળ આપો. પણ મહારાજ, આ બધો જ ગોળ હું તમારા માટે લાવ્યો છું. અરે ભાઈ, વધારે સંગ્રહ કરીને હું શું કરું? મારે આજે મારી કાળજી લીધી છે તો આવતીકાલે ચિંતા પણ માફ કરશે. મહારાજ, તમારે ચરણે ધરાવેલો ગોળ હું પાછો કઈ રીતે લઈ જાઉં? તો એક કામ કરો, આ બાકીનો ગોળ તમે તમારા ગામ લઈ જાઓ અને પ્રસાદ સમજીને બધાને વેચી દો. ઠીક છે. અવધૂતને બાપજી કહેવા લાગ્યા. તે સમય દરમિયાન નર્મદા પરિક્રમા, ગુરુલીલાવ્રતની રચના, એટમબોમ જેવી તત્વવાવનીની રચના અને અનેક પ્રકારના અનુષ્ઠાનો અવધૂતે કર્યા. Thank you.
શંકર, સરખેજમાં બધા કુશળ તો છે ને? હા બાપજી, આપ આવ્યા હતા એ દિવસો યાદ કરી બીજો ગુરુવાર ક્યારે આવે એની રાહ જોઈએ છે બાપજી. બાપજી હું આવું. બાપજી, આપને ઘણા વખતથી એક વાત પૂછવાની ઈચ્છા થતી હતી પણ હું પૂછી શકતો નથી. તો પૂછને શું છે? બાપજી, આપ સરખે જ વારંવાર આવો તો છો પણ મારા ઘરે ક્યારે આવશો બાપજી? મારા મનની ઈચ્છા બાપજી આપ ક્યારે પૂરી કરશો? અરે કોણા શંકર, તારે નોકરી જ ક્યાં છે? તને નોકરી મળશે તે ગામની અંદર જરૂરથી હું આવીશ. ઘણી કૃપા કરી બાપજી, ઘણી કૃપા કરી. હવે તો હું એ દિવસની રાહ જોઈશ કે ક્યારે ક્યારે આપના પુરી ચરણોની પધરામણી મારા આંગણે થાય. બાપજી હું ધન્ય થયો. બાપજી આપ આજ્ઞા કરો તો હું રજા લઉં. સરખેજનું કંઈ કામ હોય તો કહો બાપજી. ઠીક છે, દર ગુરુવારે બધા ભક્તો ભેગા થાય ત્યારે કહેજો કે અવધૂત વ્યક્તિગત રીતે યાદ કરે છે. નોકરી મળશે જયારે જ્યાં તારે જ્યાં કમળાશંકરને ખાતરી થઈ ગઈ કે બાપજીએ કહ્યું છે એટલે નોકરી જરૂર મળશે. આશ્ચર્ય વચ્ચે એઓ સરખેજ ગામે પહોંચ્યા ત્યારે પત્ની ધનલક્ષ્મીબહેનને દરેશ્વરની વિગત જણાવી. તો ધનલક્ષ્મીબહેને સૈક ગામમાં નોકરી મળી શિક્ષકની એનો પત્ર આપ્યો. ત્યાર પછી સૈક ગામમાં નોકરી ઉપર હાજર થયા, ત્યાં ઘર લીધું અને બાપજીને સૈક પધારવા આમંત્રણ આપ્યું અને વચન પ્રમાણે બાપજી સૈક પધાર્યા. સિદ્ધનાથ મહાદેવના મંદિરમાં મુકામ કર્યો. કમળાશંકર સેવામાં હતા અને એક દિવસ કાતા સરેન કાતા
અરે લખવાના તો 40 અને લખાઈ ગઈ 52. લાવ 12 કડી ઓછી કરી ના. અરે આ તું શું કરે છે? આ બધું તો મારી ઈચ્છાથી થાય છે. સાંભળ, વર્ષના ગુરુવાર 52, ગુરુ ચરિત્રના અધ્યાય 52, માટે આ 52 કડીનું સૂત્ર કરશે બધાને 52. જો કમળાશંકર, આ દત્તાવલી ઘરે જઈ એક આસન ઉપર બેસી ધૂપ દીપ કરી એક વખત દત્તાવલી બોલવાની અને એક ચમચી જળ બીજા પાત્રમાં મૂકવા, એવી રીતે 52 વખત જળ ભેગું કરી તારી પત્ની ને પીવડાવી દીધી. ગુરુ મહારાજ બધું કુશળ કરશે. આપે કહ્યું ચમત્કાર થઈ ગયો. મારી પત્ની સારી થઈ ગઈ બાપજી. અરે કમળાશંકર, એમાં મેં શું ચમત્કાર કર્યો? દત્તાવલી ના પાઠ તમે કર્યા એટલે ગુરુ મહારાજ તમારા ઉપર કૃપા કરી. ચિંતક શ્રી. અરે કમળાશંકર, જય જયકાર મારો નહી, મારા ગુરુ મહારાજ નો કરો. એને દત્તાવલી લખાવી અને મેં લખી. તમે પણ બધા રોજ દત્તાવલી નો પાઠ કરજો, જગતમાં તમારો પણ જય જયકાર થશે. અરે કમળાશંકર, આ જગતમાં બધું ભૂલાઈ જશે પણ આ દત્તાવલી નહીં ભૂલાય. દેવી દત્તાવલી ના પસંદ નો સહારો લેવાના અને ખરેખર એમના દુઃખ તકલીફો દૂર પણ થવા લાગ્યા. પરંતુ બાપજીએ કદી એને ચમત્કાર તરીકે નથી ઓળખા. પરંતુ ઋષિરાજ, આ દત્તાવલીને એમને પ્રશ્ન માટે કહી છે. બેટા, તારો પ્રશ્ન ખૂબ સુંદર છે. આના અનુસંધાનમાં હું તને એક ઘટના કહું છું, જે તું સાંભળ. અભૂત ચિંતન સ્ત્રી ગુરુદેવ. પૂજ્ય શ્રી પ્રેમ ઉદ્ધુજી આજે બચુભાઈ ના પાત્ર માં અહીં ઉપસ્થિત થયા છે. પાત્ર કરવું તો બહુ પડે. ભક્ત સ્વયંભૌ હોય